सामाजिक समरसता मंच नवसारी द्वारा पश्चिम बंगाल ना संदेश खाली खाते महिलाओं पर थयेला अत्याचार नो विरोध करवा अने गुनेगारों पर कड़क पगला लेवा बाबते नवसारी जिला कलेक्टर ने एक आवेदन पत्र आपवामां आव्यो हतो। नवसारी खाते ना सामाजिक समरसता मंच नवसारी द्वारा नवसारी जिला कलेक्टर ने एक आवेदन पत्र आपी जणाववामां आव्यो हतो के पश्चिम बंगाल ना संदेश खाली खाते તાજેતરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પરિવારો પર જેમાં ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસા કરવામાં આવી તેનો સમરસતા મંચ સખત વિરોધ કરે છે। છેલ્લા ઘણા સમયથી અત્યાચારનો આશીર્વાદ ચાલુ હતો અને 50 દિવસ પહેલા કેન્દ્ર સરકારના ઈડીના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યારબાદ શહજાદ શેખ નામનો મુખ્ય આરોપી ફરાર થવાની ઘટના મીડિયા સમક્ષ બહાર આવી છે। ત્યારે રાજકીય અને ધાર્મિક કારણામાંથી પ્રેરિત આ જઘન્ય અપરાધ पुलिस प्रशासन अने पश्चिम बंगाल नी सरकार नी कामयाबीनो पुरावो साबित थई छे। त्यारे बाळको अने महिलाओ साथे अमानुषी व्यवहार बळात्कार अने मारामारीनी अनेक घटनाओ बाद सुरक्षानी भयानक स्थिति सामे आवी होवा छतां पुलिस द्वारा घटनाना घणा दिवसो सुधी एफआईआर नोंधवामां आवी न हती। आ तमाम घटनाओनो समरसता मंच विरोध करे छे अने मांगणी करे छे के आ घटनाना आरोपीओ विरुद्ध तुरंत कार्यवाही करवामां आवे अने फास्ट ट्रेक कोर्ट द्वारा झड़पी केस चलावी न्याय अपावामां आवे। तमाम पीड़ित महिलाओं बाळकों ने परिवारों ने योग्य सुरक्षा पूरी पाड़े अने तात्कालिक सहाय आपवामां आवे। जिला कलेक्टर ने आपवामां आवेला आवेदन पत्र ना आ कार्यक्रम में सामाजिक समरसता मंच ना मनु पुरोहित सहित ना अन्य आगेवानो हाजर रह्या हता। रिपोर्ट एनबीसी न्यूज नवसारी। ममता बेनर्जी ममता बेनर्जी नहीं सहेंगे नहीं सहेंगे। हाय रे ममता हाय हाय। हाय रे ममता हाय हाय। हाय रे ममता हाय हाय। ममता तेरी तानाशाही नहीं सहेंगे नहीं सहेंगे। आज रोज तारीख 16/3/2024 ना सामाजिक समरसता नवसारी जिला द्वारा जे पश्चिम बंगाल में संदेश खाली विस्तार में जे महिलाओं पर અને બાળકો ઉપર અત્યાચાર થયો છે તેના વિરોધમાં આજે નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જે લોકો અપરાધી છે આરોપી છે તેમની ઉપર જલ્દી એ લોકો ધરપકડ થાય અને એમની સખતમાં સખત સજા થાય અને આવી ઘટના અવારનવાર ન થાય એવી એ લોકોને સબક શીખવાડવા માટે કલેક્ટર શ્રીને સામાજિક સમરસતા દ્વારા કડકમાં કડક સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે આ જે અપરાધીઓ છે તેનો નિરાકરણ થવું જોઈએ અને અવારનવાર આવા કિસ્સાઓ ત્યાં બનતા હોય છે અને ત્યાંના મુખ્યમંત્રી પણ મહિલા છે અને એ રાજ્યમાં મહિલાઓ પણ સુરક્ષિત નથી તો એમાં દરેકને વિચારવા જેવું છે કે એ ત્યાં મુખ્યમંત્રીનો વહીવટ કેવો હશે। ખૂબ જ શરમનાયક ઘટના છે કે મહિલા ઉપર ખૂબ જ અત્યાચાર તે થઈ રહ્યો છે અને આખો દેશ એ અત્યાચારને વખોડી રહ્યો છે। તો અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આજે આપ્યું છે નવસારી જિલ્લામાં અને કલેક્ટરશ્રીને એમને બાહેધરી આપી છે કે વહેલી તકે અમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અમે પહોંચાડીશું અને સીએમ સાહેબ સુધી પણ આ રજૂઆત તમારી પહોંચાડીશું એવી અમને ખાતરી આપી છે। અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ।